નમસ્કાર સદ્ગુરુ તમે એવું કહ્યું છે કે જો કોઈ ખરેખર ઈચ્છુક હોય તો તમે તેમના માટે તેમના તર્કથી પરે ઉપલબ્ધ છો તો જો આ રૂમમાં કોઈ ખરેખર ઈચ્છુક હોય તો શું તમે તેમનું મન વાંચી શકો છો અથવા માનો કે હું શિમલામાં છું અને તમારા વિશે વિચારી રહી છું અને ખરેખર ઈચ્છુક છું કે હા પ્લીઝ મને દીક્ષા આપો અથવા મને માર્ગદર્શન આપો તો શું તમને તેના વિશે ખબર પડશે તો શું હું તમારું મન વાંચી શકું છું હું મારો સમય લોકોનું મન વાંચવામાં નથી બગાડતો કારણ કે તે હું મારું મન પણ નથી વાંચતો કારણ કે તે એક કચરા પેટી છે કારણ કે તમારા મનમાં શું છે તે વિશે તમારી પાસે કોઈ પસંદગી છે નાનપણથી જેના પણ સંપર્કમાં તમે આવો છો જે તમે જુઓ છો સાંભળો છો સૂંઘો છો ચાખો છો બધું જ તમારા મનમાં છે કે નહીં તમારું મન સમાજની કચરા પેટી છે તમારી કોઈ પસંદગી નથી જો આ વ્યક્તિ બોલશે તો હું લઈશ આ વ્યક્તિ બોલશે તો હું નહીં લઉં છું તમારી પાસે આવી પસંદગી છે જો હું તમને અપશબ્દ કહું તો તમને સારી વસ્તુઓ કહું તેના કરતાં તમને તે ઘણું વધારે યાદ રહેશે હા કે ના હેલો એટલે તે કચરા પેટી છે તેને બધું જ મળે છે તમે પસંદ કરી શકો છો કે શું વાપરવું અને શું ના વાપરવું તે પસંદગી તમારી પાસે છે જો તમે પ્રતિક્રિયાની સ્થિતિમાં ન હોવ તો પણ તમારા મનમાં શું છે તેના વિશે તમારી પાસે કોઈ પસંદગી નથી બરાબર દરેક એવી વસ્તુ જેના સંપર્કમાં તમે આવ્યા છો તે તમારા મનમાં છે જે લોકો દુનિયામાં ખોટી વાતો ફેલાવવામાં વ્યસ્ત છે તેઓ એક શુદ્ધ મનની વાત કરી રહ્યા છે કચરાપેટી શુદ્ધ કેવી રીતે હોઈ શકે ભંગારનો ડબ્બો શુદ્ધ કેવી રીતે હોઈ શકે જો તમે અડધું મગજ કાઢી નાખો તો શુદ્ધ મન નહીતર જે કંઈ પણ તમે ભેગું કર્યું છે તે બધું ત્યાં છે શું વાપરવું અને શું ન વાપરવું તે તમારી પસંદગી છે હલો તે તમને એકબીજાથી જુદા પાડે છે એક વ્યક્તિ યોગ્ય વસ્તુઓની પસંદગી કરે છે અને બીજો વ્યક્તિ ગમે તેમ કંઈ પણ પસંદ કરે છે એટલે તે પ્રમાણે તમારું વ્યક્તિત્વ ઘડાય છે પણ શું તમારી પાસે ખરેખર પસંદગી છે કે તમારા મનમાં શું રાખવું દુનિયાની બધી ગંદકી મનમાં છે કે નહીં તેના વિશે તમારી પાસે કોઈ પસંદગી નથી કે તમારા મનમાં શું રાખવું જો તમે વિચારો કે મારે મનમાં આ નથી રાખવું તો ખાલી તેજ રહેશે અત્યારે એક પ્રયોગ તરીકે તમે બધા પોતાની આંખો બંધ કરો દસ સેકન્ડ માટે તમારે વાંદરા વિશે નથી વિચારોનું ઠીક છે દસ સેકન્ડ માટે વાંદરાઓ નહીં મનમાં ખાલી વાંદરાઓ છે ખરું કે નહીં એટલે હું કહી રહ્યો છું કે તમારી પાસે પસંદગી નથી જે કંઈ પણ સારું કે ખરાબ અને ભંગાર છે જે કંઈ પણ તમારી સામે આવ્યું છે તે બધું તમારા મનમાં છે તમે પસંદગી નથી કરી શકતા શું રાખવું તે પસંદગી નથી કરી શકતા શું વાપરવું તે પસંદગી કરી શકો છો તે પસંદગી પણ ઘણા લોકો ગુમાવી બેઠા છે એટલે તમારા મનને વાંચવાની વાત ન કરો મારે તે બધી ગંદકીમાંથી નથી ચાલવું હલો હું મારા મનમાંથી પણ નથી જતો તમારું તો ભૂલી જ જાઓ પણ મૂળ પ્રશ્ન કંઈક બીજો જ છે આ તો બસ મેં સાઈડમાં એક વાત પકડી મારે તમને કહેવું જોઈએ કે મેં દુનિયામાં જેમને મળ્યો છું તેના કરતાં ક્યારેય નથી મળ્યો તેવા લોકોને વધારે દીક્ષા આપી છે હું અમુક લાખ લોકોને મળ્યો છું પણ મેં તેના કરતાં ઘણા ઘણા વધારે એવા લોકોને દીક્ષા આપી છે જેમને હું ક્યારેય મળ્યો નથી તેઓએ ક્યારેય મને જોયો નથી તેઓ મારા વિશે કશું જાણતા નથી બસ જો તેઓ એક ક્ષણ માટે પૂરેપૂરા ઈચ્છુક રહ્યા હોય તો અમે આ મોકો ચૂકીશું નહીં તો પૂરેપૂરા ઇચ્છુક હોવાનો અર્થ એ છે કે તમે જાગૃત છો અને તમારી પોતાની કોઈ ઈચ્છા નથી તમે બસ એમ જ અહીંયા છો જો શિમલામાં તમે તે રીતે હોવ તો તે પણ ચાલશે તમે શિમલા હોવ કે નોર્થ પોલ પર હોવ તેનાથી કોઈ ફરક નથી પડતો કારણ કે ચેતના માટે કોઈ દૂરિયો નથી તમે એક રૂમમાં હોવાની વાત કરી રહ્યા છો આ માત્ર શરીરની સમસ્યા છે તમારું શરીર ત્યાં છે મારું શરીર અહીંયા છે તે ખૂબ સ્પષ્ટ છે આ મારું શરીર છે તે તમારું શરીર છે આ મારું મન છે તે તમારું મન છે સ્પષ્ટ અહીંયા ત્યાં તે કદાચ ભેગા થાય કદાચ આપણે થોડા સહેમત થઈએ પણ આ મારું મન છે તે તમારું મન છે ક્યારેય તમે એવા વ્યક્તિને નથી મળ્યા જેનું મન પૂરેપૂરું તમારા જેવું જ હોય મળ્યા છો તમને એવું લાગ્યું હતું જ્યારે તમે પ્રેમમાં હતા પણ જેવા તમે લગ્ન કર્યા તમને ખ્યાલ આવી ગયો કે તેમની પાસે તેમનું પોતાનું મન છે હેલો ના તમે એક યુવાન છોકરી છો કદાચ તમને ખબર નથી એ થશે તો આ મારું મન છે આ મારું શરીર છે તે તમારું શરીર છે તે તમારું મન છે અત્યારે આ વસ્તુઓ ઓછામાં ઓછી અત્યાર માટે સ્પષ્ટ રીતે અલગ છે પણ હું ઈચ્છું છું કે તમે સમજો કે તમારું જીવન અને મારું જીવન જેવી કોઈ વસ્તુ નથી તમે પણ તે જ વસ્તુનો થોડોક ભાગ પકડ્યો છે મેં પણ તે જ વસ્તુનો થોડો ભાગ પકડ્યો છે આ તેવું છે તમે શિમલામાં મોટા થયા છો શિમલામાં શું તમે સાબુના પરપોટા ઉડાવેલા જ્યારે તમે સ્કૂલમાં હતા ત્યારે તમે ઉડાવેલા ધારો કે તમે અને હું આજે આપણી વચ્ચે સાબુના પરપોટાની એક સ્પર્ધા થાય તમે અને હું સાબુના પરપોટા ઉડાડવાના છીએ મારો પરપોટો આવડો મોટો છે તમારો આવડો છે તો હું કહું આની સામે જુઓ આ મોટો પરપોટો મારો પરપોટો છે પપ ફૂટી ગયો પછી હું નથી કહેતો કે આ મારી હવા છે તે તમારી હવા છે જ્યારે પરપોટાનું આવરણ છે ત્યારે આ તમારો છે તેવી જ રીતે આ મારું શરીર છે અને તે તમારું શરીર છે અત્યારે મારું જીવન અને તમારું જીવન જેવી કોઈ વસ્તુ નથી જીવન એક જ છે તો શું તમે આનો અનુભવ કરશો કે હું જે બકવાસ કરી રહ્યો છું તે માની લેશો માત્ર આટલો જ પ્રશ્ન છે જો તમે તેનો અનુભવ કરશો તો તેના પછી મારે તમને કહેવાની જરૂર નથી તમારી બાજુમાં બેઠેલા વ્યક્તિ સાથે સારું વર્તન કરો તેમને ઠગો નહીં તેમની હત્યા ન કરો આ ન કરો તે ન કરો શું તમને આની જરૂર રહેશે શું કોઈએ તમને કીધું આ ટચલી આંગળી એક લાચાર નાની આંગળી છે તેને ચીરશો નહીં કાપશો નહીં તેને હથોડો ન મારશો શું કોઈએ તમને કીધું શું કરવા તમે તેનું ધ્યાન રાખો છો કારણ કે તમે તેને પોતાના એક ભાગ તરીકે અનુભવો છો જો તમે બધા જ જીવનને પોતાના એક ભાગ તરીકે અનુભવો તો કશાની જરૂર નહીં પડે તે બધે જ જોડાયેલું છે તો હું કહી રહ્યો છું કે શિમલામાં અથવા તમે જ્યાં હોવ ત્યાં જો તમે બસ ત્યાં બેસશો એક પુરુષ તરીકે નહીં એક સ્ત્રી તરીકે નહીં એક વ્યક્તિ તરીકે નહીં માત્ર જીવન તરીકે અમે હંમેશા રાહ જોઈએ છીએ તમારે થોડું ઇનર એન્જિનિયરિંગ આ એક પ્રોગ્રામ છે તમારે કરવો જોઈએ આ એક વસ્તુ કરી શકીએ છીએ તમે પ્રતિબદ્ધ હોવ તો જ કારણ કે એવા લોકોને આપવા નથી માંગતા જેને આની કિંમત ના હોય આ એક જબરદસ્ત સાધન છે લાખો જીવનો આનાથી રૂપાંતરિત થયા છે સાત દિવસના ઓનલાઈન સેશન છે તે બધી ભાષાઓમાં છે અંગ્રેજીમાં તે મારા અવાજમાં છે અને બીજી બધી ભાષાઓમાં ડબ કરેલ છે સરળ સાત પગલા જે તમે લો તમારા મનની ગુથ્થી સુલટાવવા પછી એક સરળ પ્રક્રિયા છે જે કરવાની રહે છે એનું નામ છે સાંભવી મહામુદ્રા તે તમારી સાથે એવું કરે છે તમારું મન ત્યાં છે તમે જે છો તે આ બંને વસ્તુઓથી થોડું દૂર છે શું તે સાચું છે કે તમે આ શરીર સમય જતા ભેગું કર્યું છે હલો તમે તે ભેગું કર્યું છે શું તે પણ સાચું છે કે તમારા મનની સામગ્રી તમે ભેગી કરી છે હા જે તમે ભેગું કરો તે તમારું હોઈ શકે પણ તે ક્યારેય તમે ન હોઈ શકો નહીં અચાનક જો હું આ લોટાને ઉપાડીને કહું આ મારો લોટો છે તો તમે વિચારશો સદગુરુને કોઈ સમસ્યા છે પણ બધા કહે છે કે તેઓ જ્ઞાની છે ચાલો હજી થોડું સાંભળીએ થોડી વાર રહીને હું કહું આ હું છું પછી તમે કહેશો ચાલો નીકળીએ જેવું હું કહું કે આ હું છું તમને ખબર છે કે આ એક મેન્ટલ કેસ છે પણ આ તમારી સાથે દરરોજ થઈ રહ્યું છે તમારી થાળીમાં ખોરાક આવે છે અને તમે કહો છો આ મારો ખોરાક છે તમે તેને ખાઓ છો પછી તમે કહો છો આ હું છું આ મેન્ટલ કેસ છે કે નહીં હલો હલો કેસ છે કે નહીં જે ક્ષણે તમે જે તમે નથી તેને પોતાની જાત માનો છો ત્યારે તમે સમજો તમે ગાણપણના શિકાર છો અત્યારે તમારી પાસે એકમાત્ર સહાનુભૂતિ એ છે કે બધા આવા છે પાગલખાનામાં આવું હોય છે પાગલખાનામાં માત્ર ડોક્ટર જ પાગલ હોય ખબર છે બીજા બધા તો નોર્મલ જ છે હા હું કહું છું કે ધારો કે તમે આ બે આંગળીઓ લઈને પોતાની આંખોમાં ખૂ ચાળવા લાગો તો અમે એવું વિચારીશું કે તમને કોઈક રોગ થયો છે જો તમે પોતાને ઈજા પહોંચાડવા લાગો તો દરરોજ તમે તમારા મનની તીક્ષ્ણતાને લઈને પોતાને ખૂચડ્યા કરો છો તો શું તે રોગ છે કે નહીં બસ આટલું જ છે જો તમે પોતાને પીડા આપી રહ્યા હો તો તે એક મેન્ટલ કેસ છે પણ જો બધા જ આવા છે તે એક ફાયદો છે અત્યારે તે એક ઢાક પીછોડો છે બધાના તેવા હોવાથી તે નોર્મલ નથી થઈ જતું હલો મને નથી લાગતું તે નોર્મલ છે તો જો તમે એક નોર્મલ જીવન હોવ માત્ર એક ક્ષણ માટે પણ તો અમે તમારા સુધી પહોંચી જઈશું શિમલામાં પણ તે શેના પર છે નવ્વાણું પોઈન્ટ નવ 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 શું છે તેની ફ્રીક્વન્સી ના તે ફ્રીક્વન્સી વિના પણ અમે તમારા સુધી પહોંચી જઈશું આભાર ખૂબ ખૂબ આભાર તમારો